મેઘપર બોરીચીમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું છે. લીલાસા કુટિયામાં 100 બેડની વ્યવસ્થાવાળું કોવિડ સેન્ટર ખોલવામાં આવ્યું હતું. અંજાર તાલુકાના મેઘપર બોરીચી લીલાસા કુટિયામાં કોવિડ સેન્ટર ઓક્સિજન સાથે 100 બેડની વ્યવસ્થાવાળા સેન્ટરની મુલાકાત લીધી હતી. વાસણભાઈ આહિર, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા તમામ અધિકારીઓ સાથે રહ્યા હતા. સ્ટોરીબાય નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ગાંધીધામ. કોરોનાની મહામારીને નાથવા માટે પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર 4 તાલુકાના પદાધિકારી અધિકારીઓની મિટિંગ રાખી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસરો SDM શ્રી અંજારના અધ્યક્ષપદે, ભચાઉ SDM શ્રી હતા, DYSP શ્રી વાઘેલાજી અને ઝાલા પણ હતા, મારા મેડિકલના સૌ કર્મયોગીઓ પણ હતા, ધારાસભ્ય શ્રી માલતીબેન પણ હાજર છે. આવનારા દિવસોમાં આપણને કોઈને તકલીફ વધારે ન પડે. કોરોનાની મહામારી દિન પ્રતિદિન તીવ્ર બનતી જાય છે. જનપ્રિય લાડીલા મુખ્યમંત્રી ખૂબ ચિંતિત છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગઈકાલે પણ તેમણે જે નિર્ણયો લીધા ફટાફટ એ જ રીતના નિર્ણયો આ જિલ્લામાં લેવાય એના માટે ગઈકાલે કલેક્ટર શ્રી રાપરની મુલાકાત લીધી હતી. ગયા સોમવારે મેં જિલ્લા કક્ષાએ પણ મિટિંગ બોલાવી હતી સમગ્ર જિલ્લાની, અને આજે અહીંયા ફરી પાછી ગાંધીધામ ખાતે મિટિંગ બોલાવીને આ 4 તાલુકાની ચર્ચા કરી હતી. અત્યારે જે જગ્યાએ આપણે ઊભા થઈ લીલાસા કુટિયા, ત્યાં 50 રૂમ અને 100 બેડની વ્યવસ્થા આપણે કરી છે, અને એમાં 25 રૂમમાં ઓક્સિજન સહિતની સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થાય એ દિશામાં જુદી જુદી સંસ્થાઓના સહયોગ લઈ, દાતાઓનો સહયોગ લઈ, અને આવનારા 24-48 કલાકની અંદર આ સુવિધા પ્રાપ્ત થાય એ દિશામાં ખૂબ ગતિથી કામ થઈ રહ્યું છે. એ જ રીતે રાપર અને ભચાઉમાં પણ 50-50 બેડની એવી વ્યવસ્થા કરવા માટે ભચાઉમાં વાગડ વેલફેર પ્રાઇવેટ NGOની હોસ્પિટલ છે તો ત્યાં વ્યવસ્થા કરવા માટેની પણ અથામણ શરૂ કરી દેવામાં આવી છે SDM ભચાઉ દ્વારા. રાપરમાં પણ ભારતીય વિદ્યાલયના જે આ સંકુલ છે, મહાત્મા ગાંધી મહાત્મા વિદ્યાલય, એની અંદર પણ 50 બેડની અને 100 બેડની વ્યવસ્થા કરવા માટે ત્યાં પણ સૂચના આપવામાં આવી છે. આજે ઇન્જેક્શન માટેની મારી પાસે વાત આવી, રેમડેસિવિર ઇન્જેક્શન, તો મેં જિલ્લાના DDO અને DHOને પણ સૂચના આપી છે કે પૂર્વ કચ્છમાં ક્યાં ઇન્જેક્શનની અછત સર્જાય નહીં એ દિશામાં સરકારી હોસ્પિટલોમાં 100% અવેલેબલ રહેશે એટલું ચોક્કસ હું આપને ધરપત આપું છું. જુદી જુદી પ્રાઇવેટ હોસ્પિટલો જેને પણ આ વ્યવસ્થા કરવી છે કોવિડ સેન્ટરની, એના માટે પણ રાજ્ય સરકાર ખૂબ ઝડપથી એની પરમિશન આપી દેશે. આવો આપણે સૌ સાથે મળીને આ કોરોનાને મહાત કરીએ, કામ વગર બહારે નહીં કરીએ. મારી હૃદયપૂર્વકની વિનંતી છે. પૂર્વ કચ્છ એટલે 70% વસ્તી ધરાવનારું આ પૂર્વ કચ્છ, આ કચ્છની અંદર, સમગ્ર કચ્છની અંદર આપણે કોરોનાને હરાવવા માટે આ બધા જ પગલાઓ લેવા જરૂરી છે. માસ્ક અનિવાર્ય છે, સેનેટાઇઝર વારે ઘડીએ કરવું અનિવાર્ય છે, 2 ગજની દૂરી બનાવી રાખવી એ પણ અનિવાર્ય છે. અને રાજ્ય સરકારે જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી આના કંટ્રોલ કરવા માટે, નાથવા માટે કચ્છના પણ 2 શહેરો ભુજ અને ગાંધીધામને પણ રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુમાં પણ સમાવેશ કરેલ છે, તો લોકડાઉન એ કોઈ એનો વિકલ્પ નથી. પરંતુ આપણી રોજગારી પણ ચાલુ રહે અને આની અંદર આ ઉપર આપણે કંટ્રોલ પણ કરી શકીએ એ દિશામાં હકારાત્મક પ્રતિસાદ લઈને આગળ વધીએ છીએ. સૌને ધન્યવાદ.